રાજ્ય સહિત દેશભરમાં આજે હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વની ઉજવણી. રંગોત્સવના પાવન પર્વે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા. ગુજરાતમાં ધૂળેટીના વૈવિધ્યસભર ઉજવણી. મહેસાણાના વિસનગરમાં ખાસડા, ટમેટા, રીંગણ, બટેકા મારી, તો મોરબીમાં રાક્ષસી હોળિકા અને રાક્ષસ વરરાજાના લગ્ન કરાવી થઈ ઉજવણી. તો ભરૂચમાં બંગાળી સમાજ દ્વારા રવિન્દ્રનાથ ટાગોરના ગીત પર નૃત્ય કરી કરાઈ ઉજવણી. સુરતની બે વિદ્યાર્થીનીઓની ક્રાંતિકારી શોધ. ગૌની પરાળીમાંથી બનાવ્યું ઇકો ફ્રેન્ડલી કમ્પોઝિટ. ગૌની પરાળી સળગાવવાથી થતા હવાના પ્રદૂષણથી સ્તર ઉપર. ઉત્તર ભારતના પરાળી સળગાવવામાંથી મળશે મુક્તિ, તો કમ્પોઝિટ મટીરીયલ્સ થકી કરાવી શકાશે વધારાની કમાણી. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર નક્કી. સાબરકાંઠા બેઠક પર બદલાવ કરીને શોભના બારૈયા, તો વડોદરામાં ડોક્ટર હિમાંગ જોશીને કરાયા પસંદ. સુરેન્દ્રનગર બેઠક પર નવા ચહેરા ચંદુ શિહોરા. અમરેલીમાં ભરત સુતરિયા અને મહેસાણા બેઠક પર હરિ પટેલની પસંદગી. જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને કરાયા રિપીટ. લોકસભા ચૂંટણીને લઈને ભાજપની પાંચમી યાદી જાહેર. હિમાચલની મંડી બેઠક પર કંગના રાણોત. હરિયાણાના કુરુક્ષેત્રથી નવીન જિંદલની મળી ટિકિટ. બિહારના પટના સાહિબથી રવિશંકર પ્રસાદ અને ઉત્તરપ્રદેશમાં સુલતાનપુર બેઠક પર મેનકા ગાંધી. પશ્ચિમ બંગાળના સંદેશખાલી બેઠક પર સંદેશખાલી કાંડની પીડિતા રેખાપાત્રને અપાઈ લોકસભાની ટિકિટ. મધ્યપ્રદેશના ભોજશાળામાં સર્વેનો આજે ચોથો દિવસ. પુરાતત્વ વિભાગના નિષ્ણાંત તેમજ બંને પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં ધૂળેટીના દિવસે સર્વેની કામગીરી સતત ચાલુ. સ્થાનિક તંત્ર દ્વારા સર્વે સ્થળે આસપાસ ચાંપતો બંદોબસ્ત. રાજ્યમાં આકરા ઉનાળાના માર્ચમાં વર્તારા. 39 ડિગ્રી સાથે રાજકોટ રહ્યું રાજ્યનું સૌથી ગરમ શહેર. સુરેન્દ્રનગર અમદાવાદમાં 38 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. ભુજ, કેશોદ, સુરત, વડોદરામાં 37 ડિગ્રી નોંધાયું તાપમાન, તો 28 ડિગ્રી તાપમાન સાથે દ્વારકામાં નોંધાયું સૌથી ઓછું તાપમાન. આઈપીએલમાં આજે બેંગલુરુ અને પંજાબ વચ્ચે ટક્કર. ગઈકાલની મેચમાં ગુજરાત ટાઇટન્સનો રોમાંચક વિજય. મુંબઈ ઇન્ડિયન્સે 6 રનથી હરાવ્યું. મુંબઈ ઇન્ડિયન્સ સતત 11મી વખત સિઝનની પ્રથમ મેચ હાર્યું.